દિવસ થયા ખાલી ધતુરો છો, મહા ગાંડો છો, ધતુરો વાળો કેમ માણા ધતુરો ખાઈને ગાંડો થાય ને, એમ બધા ગાંડો છો ડખા કરવાના. હા અટાણ અટાણ મસ્ત થાય. હું ખાઈ નથી કરો તો સાંજ મને વળા એક માથ કોણ વળાવો ને દીધું. હે ધંધો કઈ નથી, મારે જવું છે દુકાને, નાઈ ધોઈને હું ફ્રેશ થઈ જઈશ પેલા, તું નહીં. હા હા અમારે ખાવાનું હોય ને તમારે કેટલું હોય? હું વિસ્કા ભરવાના. હા કોણ ભર્યો અટાણ અટાણ? કોઈ નથી ભરતી. આપણે તો કામ માંથી કઈ ઉકલીએ નઈ અત્યારમાં, મને માથું બોલાવા નથી દેતા એટલે અમારો ડખો થઈ ગયો છે અત્યારમાં. આજ તો હવે અમારે છે વાળીએ, તો ચાલો મિત્રો હવે છે એ મી વાળીએ. તો આવી ગયા છે વાળીએ, પંપ ભરાઈ ગયા છે, તમને બતાવું હું સાટીએ છે. આપણે પહેલાં એક વિડીયો મૂકેલો પંચ પાવણ અર્કનો, બરાબર અહીંયા ડોલમાં પંચ પાવણ અર્ક છે, બેરાલમાંથી ગાળીને આમાં લઈ લીધું ને આમાં છે ગૌમૂત્ર. તો અડધો લીટરનો માપ કર્યો છે, 500 મિલી, બે પંપ ભરી લીધા છે. ધતુરાનું કેવું ગોળું છે તમને બતાવો આગળ થોડી વારમાં રિઝલ્ટ, બરાબર. તો પંપ ચાર થઈ ગયા છે ને, કે ઘણાને એમ થતું હોય કે કોઈ સાટે તો દેખાડતા નથી ને, હું નાખે છે ને દેખાડતા, પણ જો એ જ છે જે આપણે નાખ્યું ચીજ. આમાં ગૌમૂત્ર છે ને આમાં છે પંચ પાવણ અર્ક. જઈએ છીએ અમે સાટવા, પછી બતાવું તમને. તો બપોર સુધી એક ઓલું ખેતર આપણે છે, તમને પહેલાં બતકપા બતાવ્યો હતો એમાં દવા છેટી બપોર પછી ને આમાં. તો આ એક મિત્રની મસ્તની કોમેન્ટ આવી હતી કે આમાં કાંક સારવાર કરો, એ કે આમાં કપા સારો નથી. મિત્ર 10 દિવસ થયા ખાલી ધતુરો છો, મહા ગાંડો છો, ધતુરો વાળો કેમ માણા ધતુરો ખાઈને ગાંડો થાય ને, એમ બધા ગાંડો છો. આપણે શું કહે પંચ પણ અર્ક છેટ્યું છે એમાં, એ પહેલાં આપણે એક શું કહેવાય ઓલાનું છટકાવ કર્યો ને, એમાં ખાલી એકલા ધતુરાનું ઓલું દ્રાવણ નાખ્યું હતું આપણે પડેલ થોડો ઘણા સમયથી મિક્સરણ કરેલો. અત્યારે જોઈ લ્યા કપા ગાંડો છે કુમરની માથે માથે ખાલી 10 જ દિવસ એટલે એટલો બધો કપા હતો આપણે ગોઠણે સુધી 10 જ દિવસની અંદર એટલો એટલે હાવ ગાંડો થયો છે. એટલે ઓર્ગેનિક ખેતીમાં જો એટલું રિઝલ્ટ મળે છે આ હોતી કપા જોઈ લો તમે બધે, કેવો મસ્તીનો કપા થવા મળ્યો છે. જો અમુક અમુક તો સાચી આવી ગયો છે, પછી અમુક અમુક તો શું કે ગળા સુધી હોતી આવી ગયો છે. આમ જો એટલે આપણે જનરલી એમ તો નથી ગણતા કમરની માથે બધો, કારણ કે અમારે વિકાસ છે ને આ શું કહે દેશી ખાતર ભરતા હોય ને એટલે વાર લાગે વર્ધક પકડતા, બરાબર. પણ એકવાર વર્ધક પકડી લઈને પછી બીજા કપ્પાને સાઈડમાં મૂકી દઈએ ને આપણો કપ્પા હેલો જાય. અમુકને કેવું હોય કે લુખાપડામાં પેલા વધારે કપ્પા હાલતો હોય તો એમ થાય કે ઓહો હાલુ કપ્પા કેવો હાલે, કારણ કે એ શરૂઆતમાં જ હાલે, પણ એ કેમિકલ કરતા હોય ને આપણે ઓર્ગેનિક કરતા હોય ને દેશી ખાતે ભરતા હોય ને એમાં વાર લાગે, તો પણ એનું રિઝલ્ટ સારું મળે એમ. સારું મળે. ધતુરો ગાંડો છો તારા માતાનો એવું છે? ડખો થઈ ગયો, બરાબર. કારણ કે એને હું મારા દુકાને જાઉં છું ને હું મારું કામ બધું બતાવતો હતો, એ હવાર હવાર બધી ચાર થતી હતી ને બધું કામ કરતી હતી, હવાર હવાર ભરાઈ ગઈ. રામબાણ લખેલું છે ઈયળ માટે રામબાણ, બરાબર. એમાં પંચપર્ણ અર્ક કઈ રીતનું બનાવવું તો ન જોયું હોય તો જરૂરથી પણ વિડીયો જોઈ લેજો. જો આપણું કપાસ આવી રીતનો થઈ ગયો છે અત્યારે હું તમને બતાવું કે કઈ રીતનું આખું થઈ ગયું છે. તો
જાવી રીતનો કપા થતો જાય છે બધી કોણે પછી હારી છે જો નરભાઈ બધે કપા થયો છે બધો એક હરફો છે કપા એવું નથી તમને બીજું છે તો બતાવું એ જે એની ચેટા છે જો અડાડ્યા જો છે ને તમને ફૂલ છાપકાની બેઠક એ બેઠકનો તો એ રીતનો અમે બેઠક થઈ ગયો એક એક ગોલમ હાવ ગાંડો તું છો એટલે ધતુરાનું ને જોરદાર રિઝલ્ટ છે જો એક જ ડાળી છે એમ ગંધ કેટલા છે હજી તો શરૂઆત છે બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ આઠ થઈ ગયા ને હજી તો શરૂઆત ચાલુ છે જો મોગરો હજી ચાલુ છે બરાબર એટલે એવું નથી કે રિઝલ્ટ નથી મળતું ને આ નરવાય કુણક જોઈ જો કે તમને એવું નથી ખાલી દેખાડવા માટે જ કરીએ છીએ એટલે જોરદાર રિઝલ્ટ છે નરવાય તો બહુ સારી છે તમારા મેડમ એ તપાસ કરવા આવી ગયા ત્યારે અમુક છોડો ડટા તથા એવા હતા એ હોય અત્યારે મસ્તી ના થઈ ગયા છે તો એવું નથી કે રિઝલ્ટ નહીં થતું પણ શું થોડીક રાહ જોવી પડે તમે બીજા ના કપાવું જોઈને બીજા ના થાલ જોઈને તમે આમ શું કહે હાવ આકડા બાકડા થઈ જાવ તો આમાં એમ ન થાય બરોબર બે દિવસ રાહ જોવી પડે તો જરૂરથી આવું કરજો કારણ કે રિઝલ્ટ આમાં સારું જ મળે છે બાકી હું તમને બીજું કંઈ હશે તો આમાં પાછું બતાવું બાકી ફૂલ છાપકાને તમે જોઈ શકો છો કઈ રીતનું આમાં તમને બધી જોવા મળે છે બધો અત્યારે કમાનીમાંથી તો વહી ગયો છે કારણ કે અમારી જમીન એવી છે કાંઠા વિસ્તારમાં અમે રહીએ છીએ ઘણા મિત્રો મને કોમેન્ટ પણ કરી હતી તો હું પરિચય પણ આપી દઉં કે મારું નામ છે પ્રવીણ બાંભણિયા મારું ગામ છે રોઈસા તાલુકો જાફરાબાદ ને જિલ્લો અમરેલી બરાબર ને હજી હું તો કહું છું કંઈક નવું જુગાડ કરતા હોય કાંઈ સારું કામ કાર્ય કરતા હોય ખેડૂતોને ઉપયોગી થાય લોકોને ઉપયોગી થાય એવું કાંઈ કાર્ય કરતા હોય તો જરૂરથી મારો કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર છે 7356963340 કારણ કે આપણે તો શું કે એક ઘણી વખત મેં જોયેલું છે અમુક ખેડૂત મિત્ર એવું હોય કે અમુક દવા છાંટતા હોય ને તો પાણી ભરતા હોય આપણે પંપ ભરતા હોય ને ત્યારે ડબલું અલગ હોય ને એની અંદર પાછું અલગથી રાખેલું હોય એ ડબલું સારું ડબલું હોય સુકાયેલું પણ એવું ન કરો મિત્ર એકબીજાને મદદ કરો ને મદદની ભાવના રાખો તો અમારે તો શું કે મમ્મી પપ્પાએ એ જ અમને શીખવાડ્યું મારા મમ્મીએ કે કોકનું હાથ દાણ સારું કરશો ને ત્યારે તમારું એકદાન ઈશ્વર સારું કરે છે બરાબર તો મદદ કરવાની ભાવના રાખો એકબીજા ખેડૂત ઉષા આવે નહીં તે રામનમ જો એકબીજાના પગ ખેંચવામાં રહેવું તો ક્યારેય ઉષા નહીં આવે બરાબર ને તો આ ભાવનાથી અમે તો શું કહેવાય તમને આ બધી વસ્તુ બતાવીએ છીએ બાકી કોઈને ઠેસ પહોંચાડવાની કે કોઈને નિશા દેખાડવાની વસ્તુ આપણે નથી કરતા તો અમારા વિડીયોમાં બના રહેજો ને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને લાસ્ટ સુધી જોતા રહેજો ક્યારેક હસી મજાકના વિડીયો પણ બનાવવા પડે છે કારણ કે કંટાળો કોઈને ન આવે એ માટે હા વિશાલભાઈ બરાબર ને તો જો આ વિશાલભાઈ અત્યારે દેખાતા નથી વિશાલ કપાની બાજુ વિભાવ છે જો કપા કેવડો છે ને વિશાલ કેવડો છે હે એવડો થઈ ગયો છે રિઝલ્ટમાં કપા વિશાલ કરતા મોટો થઈ ગયો આવી ગયા પાસે આપણે તમને પેલા બતાવ્યું હતું એ કપા પણ જોઈ લ્યો એની હોતી નેરીભાઈ હે છે ને કઈ ઘટે નહીં એવું છે હા એના માથાનો ગાંડો છે તો ધતુરો ખાઈને માણા ગાંડો હાવ કેમ પાગલ થઈ જાય એમ આને હોતી પાગલ થઈ ગયો એટલે અમુક વસ્તુ માણાને હોતી છે ને હે જેમ ગાંડો કરે એમ આ વસ્તુ આપણે રિઝલ્ટમાં ગાંડો કરે જેવું છે હે રિઝલ્ટ પણ કઈ ઘટે નહીં એવું હોય તો આ જો તાય ફૂલ છાપકાન જોઈ લે જઈ લે આમ તો અમારો ઝીંડો બેઠક તો બેઠક એટલે અત્યારથી ચાલીસ ચાલીસ પચાસ પચાસ ઝીંડવા એટલા એટલા કપામાં થઈ ગયા છે તો હું કે ગોઠણની ઉપર ગયો છે કપા હે જોરદાર હાલતો કારણ કે આમાં પાણી નથી છેડ્યું ને એટલે આમ વરસાદ કદી નથી પડ્યો પણ વરસાદ થઈ ગયો છે એટલે હવે બે દિવસમાં ખબર પડવા મળશે આમાં કેવું રહે છે ઉષા એ એટલો છે ને ફેળાવામાં એટલું હાલે છે બંને બાજુ સરખું હાલે છે મરસી તો જો એ મરસી આંકડા શરૂ થઈ ગયો અત્યારે મને પૂછવું આવે છે કે આમાં તમે કઈ ખાતર નહીં પૂછે કે અમને દવા બનાવતા શીખવાડો ઘણા મિત્રો ને શું છે ખબર નહીં પડતી કઈ રીતે સબસ્ક્રાઇબ કરવું શું કરવું કેમ કરવું જો આમાં કેમ છે સાપુ ને ફૂલ ને તો થોડુંક આગોતરું ધ્યાને પણ રાખવાનું કારણ કે હવે ફૂલ છાપકો શરૂ થાય એટલે ગુલાબી ના ફૂદા છે એ અત્યારે ઈંડા મૂકવાની અવસ્થામાં અત્યારે તૈયારી થઈ ગઈ છે કારણ કે ત્રણ ચાર પાંચ દિવસની અંદર જો એ ફૂલમાં ન ફૂકે ને તો શું કહે ઈયળ મરી જાય નાના હોય એટલે બરાબર તો અત્યારથી તમે જો અત્યારે ગુલાબી માટે
કેમિકલ કરતા હોય એને કેમિકલનો છંટકાવ કરવો જોઈએ, બાકી ઓર્ગેનિક કરતા હોય એને અત્યારથી છંટકાવ તો એડ માટેના ચાલુ કરી દઈએ ને તો પાછળથી વાંધો ન આવે. બાકી તો પછી આવી ગયા પછી તમે એક છંટકાવ કરો જે ઝીંડવામાં ગળી ગઈ ને પછી એનું ત્યારે કંટ્રોલ ન આવે, કારણ કે ઝીંડવામાં એક તેનું પહોંચે ને થઈ જાય પછી ન મળે. એટલે અત્યારથી તો ધ્યાન રાખો તો વાંધો ન આવે, પાછળથી તમે ગમે એટલું ઓલું કરો એનો કાંઈ ફાયદો થાય નહીં. તો આગોતરું ધ્યાન રાખી અને વાંધો નહીં થતો, બાકી તો બધાને વાંધો ન આવે. ઘણી વખત ખેડૂતને શું છે પૂરતી માહિતી ન હોય ને એના હિસાબે પણ ઘણી ખેટ આવતી હોય છે. આ બધી વસ્તુમાં એવું કંઈ નથી કે તમે શું કંઈ સારું ટેલેન્ટ હોવું જોઈએ, પણ અમુક વસ્તુમાં કેવું થાય તમે તપાસ કરતા રહો. આવો બેઠો તમને ન ખબર પડતી હોય એના ફોટા પાડીને તમે એગી રહી જાઓ તો એ વસ્તુ લેતા જાઓ તો તમને ખબર પડે કે આ વસ્તુ છે. હા, કારણ કે ઘણી વખત ખેડૂતો મોસ્ટ ઓફ આપણે આ બાજુના ખેડૂતો જોઈએ ને મોટી ઉંમરના ને અભણ હોય છે, બરાબર, તેને પૂરતી માહિતી નથી હોતી એટલે ઘણી નુકસાની આવતી હોય છે કે આમાં શું કરવું શું નહીં તો ન ખબર પડતી હોય. ને અત્યારે ફોનની સુવિધા છે તો શું કહેવાય તમે એના ફોટા પાડીને બતાવો તો તમને આગોતરું ખબર પડે કે આમાં છે હું, બરાબર. તો આજ તમે જોયું કે બે કપાસનું રિઝલ્ટ મારે કેવું છે કેવું નહીં, સરસ મજાનું રિઝલ્ટ મળે છે. મરચી પણ છે સારી, જોવા કપાસ જોવા હાઈટ થોડીક હજી નથી તકડી, પણ એકવાર વર્ધક શરૂ થઈ જાય પછી એના કરતાં પણ સારું આમાં રિઝલ્ટ મળે એમ જ છે, બરાબર. તો જરૂરથી ખેડૂત મિત્રો શું કહે આગોતરું ધ્યાન રાખો અને ઓર્ગેનિક ખેતી કરો, એમાં સારો એવો લાભ છે. તો આજના વિડીયોમાં એટલું જ, ફરી મળીએ પાછા નવા વ્લોગમાં. તો આખો વિડીયો જોજો જરૂરથી, કારણ કે તમે પૂરતું શરૂઆતમાં ટાઇટલ જોઈને તમે થોડોક વિડીયો જોઈને મૂકી દેવો તો તમને આગળની માહિતી ખબર ન પડે, કારણ કે ટાઇટલમાં ઘણી વખત એવું હોય કે હસી મજાક રાખવી પડે છે કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ માટે, બરાબર. તો આજના વિડીયોમાં એટલું જ રાખશું, ફરી મળીએ કંઈક નવી માહિતી સાથે. તો જે લોકો મિત્ર નવા હોય અમારી યુટ્યુબ ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ઘણી મિત્રોને ખબર પણ પડતી સબસ્ક્રાઈબ કેમ કરવું. તો વિડીયોની નીચે એક બ્લેક કલરનું ઓપ્શન બતાવતું હશે, એમાં સબસ્ક્રાઈબ લખેલું હોય છે, ઇંગ્લિશમાં હોય તો ઇંગ્લિશમાં હશે અને ગુજરાતીમાં હશે તો ગુજરાતીમાં. એ સબસ્ક્રાઈબ ઉપર બટન ઉપર ક્લિક કરી અને નીચે બેલ આઇકનનો એક ઘંટા જેવો આકારનો ઓલો હોય છે એની માથે દઈ દો તો અમારી નોટિફિકેશન તાત્કાલિક તમને મળતી રહે. તો આવી નવી માહિતી તમને મળતી રહે અને સારું એવું તમને બધાને ઉત્પાદન મળે અને અમારા કરતાં પણ તમને ઈશ્વર ઘણું આપે એવી અમે તો પ્રાર્થના કરીએ છીએ ને શુભેચ્છા પાઠવીએ છીએ. તો તમામ મિત્રો આગળ વધે અને હંમેશા ખેડૂતનું તો હું તો એટલું જ કહું, જય જવાન જય કિસાન. તો શું કહે સરકાર પણ એ જ ઓલા ઉપર કામ કરે છે કે એક આર્મીનો જવાન અને બીજી બાજુ કિસાન, એ બે જ વ્યક્તિ એવા છે કે એ શું કહેવાય બે કો લડત કરે છે, એક બાજુ સરહદ બાજુ લડે છે અને બીજી બાજુ ખેતીમાં લડે છે. કારણ કે જવાન છે એ સરહદ ઉપર બોર્ડરની રક્ષા કરીને ઓલું કરે છે અને એક ખેડૂત એવો છે કે એ અનાજ પકવીને પૂરા દેશનું રક્ષણ પૂરું કરે, કારણ કે અનાજ સિવાય તો બધી કોઈ ફેક્ટરી એવી નથી કે હાલે, કારણ કે માણસને પહેલાં અનાજને પૂરતી વસ્તુ નહીં મળે ને તો ક્યારેય જિંદગી જીવી નહીં શકે. ફેક્ટરી નહીં હોય તો હાલ છે, પણ જો આ બાપદાદાની આ પેઢીથી જે હાલું આવે ને એ નહીં હોય ને અનાજ નહીં હોય ને તો શું હોય તો મનુષ્યને જીવન શક્ય નથી. તો જરૂરથી કારણ કે બાપદાદાની પેઢીથી જે હાલ આવો ને ધંધો કરતા રહેજો અને ભલે તમે શું કહે સારો બિઝનેસ કરો સારી કંપનીનું ઓલું કરો પણ સાથે સાથે ખેતીને પણ એટલું જ પ્રાધાન્ય આપજો, કારણ કે ખેતી સિવાય કોઈ ઉદ્યોગ કે કોઈ પણ ફેક્ટરી કે કોઈ પણ વસ્તુ શક્ય જ નથી, કારણ કે એનું કાચું મટીરિયલ મળશે તો જ તમે આગળ કાંઈ પણ કરી શકો, કાંઈ વસ્તુ થવાનું જ નથી, કારણ કે એના સિવાય તો જીવન જ શક્ય નથી. અનાજ ન મળે ને ખાવાનું મળે, હાલો કદાચ બે વર્ષ તમારી પાસે સ્ટોક છે એ બે વર્ષ છે, પછી બે વર્ષ પછી કારણ કે ઉત્પાદન જ બંધ થઈ જાય તો ક્યાંથી લાવવું પાછું ખાવા માટે, જે સ્ટોક છે ત્યાં સુધી બરાબર છે પછી શક્ય જ નથી જીવન, બરાબર. તો આ સાથે જ આપણે આજનો વિડીયો બહુ વ્લોગ લાંબો ન થાય એ માટે થઈને અત્યારે પૂરો કરીએ છીએ. તો બધા મિત્રોને એટલી સલાહ કરીએ છીએ કે જે મિત્રો તમારે બીજી કંઈ મદદ નથી કરવી, ઘણા મિત્રોને હજી એવું લાગતું હોય કે આપણે ક્યાં સપોર્ટ કરીએ પણ બીજો ક્યાં મિત્ર તમારે સપોર્ટ કરવો છે, એમ ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે તમારે પૈસા નથી આપવા તો બીજાને પણ પ્રોત્સાહન મળે. અને તો મકાન આવી ગયો છે, બરાબર, તો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને જે લોકો ચેનલમાં નવા હોય એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો વિડીયો તમને કેવો લાગ્યો અને સારો જ લાગ્યો હોય તો સરસ મજાની કમેન્ટ કરી નાખજો અને બીજા મિત્રોને શેર કરી દેજો એટલે બીજા મિત્રને પણ ઉપયોગી થાય અને બીજા જે ઘણા મિત્રો એવા છે કે શું કે આવીને આવી માહિતી આપે છે તો એને પણ સપોર્ટ કરતા રહેજો અને અમને પણ સપોર્ટ કરતા રહેજો. તો આજના વ્લોગમાં એટલું જ, ફરી મળીએ પાછા નવા વ્લોગમાં. તો જય શ્રીરામ, જય માતાજી અને જય કિસાન, જય જવાન, બરાબર.